પાટણના સાતલપુરમાં કેનાલ બની મુસીબતની કેનાલ. સરકાર દ્વારા ખેડૂતોનું હિત વિચારી સમયસર સિંચાઈનું પાણી મળી રહે અને પાક ઉપજ સારી મળે તેવી આર્થિક રીતે સદ્ધર થાય તે હેતુથી નર્મદા કેનાલો બનાવી છે. પરંતુ આ જ નર્મદા કેનાલ અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતો માટે આફત સમાન બનવા પામી છે. રાધનપુર અને સાતલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર કેનાલમાં ક્યાંક ગાબડા અને ઓવરફ્લો થવાની ઘટનાથી ખેડૂતોને પાક નુકસાની વેઠવી પડી રહી છે. સાતલપુરના દાત્રાણાથી વૌવા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં અને એરંડા વાવેલું 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પરતાવર પાઠું જેવો ઘાટ ઘડા. ખેડૂતોએ ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ લાવી ખેડ ખાતરનો ખર્ચ કર્યો અને બરાબર પાક તૈયાર થવામાં હતો તેવામાં જ કેનાલ ઓવરફ્લો થતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાક પાણીમાં ગરકાવ થઈ જતા જીરું, ઘઉં, એરંડા, અજમા સહિતના પાકનો સોથ વળી ગયો અને ખેડૂતોની હાલત દયનીય દશામાં મુકાઈ જવા પામી છે. કેનાલની સફાઈ અને મરામત માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે, પરંતુ તેમ છતાં સાતલપુર રાધનપુર વિસ્તારમાં કામ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂતો કપાસની ખેતી કરી સંકટમાં મુકાયા, ભાવ ન મળતા આવ્યો રડવાનો વારો. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો સંકટમાં મુકાયા છે. ભાવ સારા ન મળતા ખેડૂતોને માથે ઉઠીને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોને હાલ કપાસના ખૂબ જ નીચા ભાવ મળતા હાલત કફોડી બની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 4 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું અને ખેડૂતોને કપાસના ઊંચા અને સારા ભાવ મળવાની આશા હતી. પરંતુ શરૂઆતના 2-3 મહિનામાં ખેડૂતોને કપાસના ભાવ પ્રતિમણ અંદાજે રૂપિયા 1400 થી 1450 સુધી મળતા ખેડૂતોએ કપાસ વેચવાનું શરૂ કરી દીધું હતું. ગત વર્ષની સરખામણીમાં ભાવ ઓછા મળવાથી ખેડૂતોએ કપાસ વેચવાનું બંધ કરી દીધું. છતાં કપાસના ભાવો વધવાને બદલે ક્રમશઃ ઘટતા ગયા અને પ્રતિમણ રૂપિયા 1450 થી 1500 સુધી ઘટીને હાલ રૂપિયા 1150 થી 1200 જેટલા નીચા થઈ જતા ખેડૂતોની હાલત વધુ દયનીય બની છે. કપાસ વેચવાને બદલે ઘરમાં સંગ્રહ કરી રાખતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને ખેડૂતોને રૂપિયાની જરૂર છે. ત્યારે સારા ભાવ મળે તેવી માંગ ઉઠી છે. જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોની હિજરત કરી અન્ય ધંધો કે રોજગાર તરફ વળવું પડે તેવા દિવસો આવી શકે છે. બનાસકાંઠાના 8,762 ખેડૂતોને નુકસાનીના વળતર પેટે 11 કરોડ ચૂકવવા કોર્ટે વીમા કંપનીને કર્યો આદેશ. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2018માં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું. જે તે સમયે વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હતું, જેથી વાવ તાલુકાની 66 જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ ચાલી જતા ખેડૂતોને 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 8,762 ખેડૂતોને વળતર ફેરી 11 કરોડ રૂપિયા કોટે ચૂકવવાનો વીમા કંપનીને આદેશ કર્યો છે. ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. કોંગ્રેસમાં વધુ એક ભંગાણ, અમદાવાદ કોંગ્રેસ પાર્ટીમાં વધુ એક રાજીનામું. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીનું રાજીનામું, પક્ષના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું. આવતીકાલે ભાજપનો કેસરિયો ધારણ કરશે. ગુજરાત ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી પણ જોડાઈ શકે છે ભાજપમાં. વિચરતી વિમુક્તિ જાતિઓની પ્રદેશ સમિતિના સેલના પ્રમુખ જશવંત યોગી પણ ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે બપોરે 12 કલાકે વિવિધ સમાજના આગેવાનો, વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો સહિતના લોકો કેસરિયો કેસ ધારણ કરશે. હાઈ પ્રોફાઇલ લોકસભાની ભરૂચ બેઠક પર આ વખતે જામશે ત્રિપાંખીયો જંગ. થશે દિગ્ગજ ઉમેદવારો વચ્ચે કાંઠે કી ટક્કર. ભરૂચ લોકસભામાં ત્રિપાંખીયો જંગ છે. જી હા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા એકદમ સાચું બોલ્યા. વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં ભરૂચની બેઠક પર આ વખતે ત્રિપાખીઓ જંગ જામવાનો છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે કાંટાની ટક્કર. કેમ કે લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યાં જ ભરૂચ બેઠકને લઈ રાજકારણ ભર શિયાળે ગરમાયું છે. ભરૂચ લોકસભા બેઠકને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ ગઠબંધન હજુ સુધી થયું નથી. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ખુદ આ બેઠક પરથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા લડશે તેવી જાહેરાત કરી દીધી છે, જે બાદ કોંગ્રેસે પણ પોસ્ટર વોર શરૂ કર્યું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલે અનેકવાર ઈચ્છા વ્યક્ત કરી છે. હવે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના પોસ્ટરો પણ લાગી ગયા છે. ફૈઝલે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે, એટલે કે કોંગ્રેસ ફૈઝલ પટેલ કે મુમતાજ પટેલને અહીંથી ઉતારી શકે છે. તો ભાજપ તરફ સાંસદ મનસુખ વસાવા અહીં મજબૂત ઉમેદવાર છે, એટલે કે એક વાત નક્કી છે કે હાઈ પ્રોફાઇલ આ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામશે. ત્યારે મનસુખ વસાવાએ દાવો કર્યો કે ત્રિપાખીઓ જંગ પણ જીતશે તો ભાજપ જ. ત્યારે આદિવાસી વોટ બેંક ધરાવતી આ બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર રહેશે. ક્રિકેટના રંગમાં રંગાયા સીએમ ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રીનો આગવો અંદાજ ફરી એકવાર કરી બેટિંગ.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર બેટિંગ કરતા જોવા મળ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાના મેયર્સ અને કમિશનરની ટીમ વચ્ચે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો બેટિંગ કરી શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી. અગાઉ પણ સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગમાં મુખ્યમંત્રી બેટિંગ કરતા જોવા મળ્યા હતા. આ 5 દિવસ રમાનારી ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભેચ્છાઓ પાઠવી. વડોદરામાં 178 વર્ષ જૂની ઐતિહાસિક તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું. વડોદરાનું આકાશ તોપની ગોળીઓથી ગુંજી ઉઠ્યું. એક બાદ એક તોપથી ગોળા ફૂટતા વડોદરા ધણધણી ઉઠ્યું, કેમ કે તોપનું પરીક્ષણ કરાયું હતું. છેલ્લા 180 વર્ષથી રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપથી સલામી આપવામાં આવતી હતી, જેના પર છેલ્લા 29 વર્ષથી પોલીસ તંત્ર દ્વારા તોપ ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વડોદરાના રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવે 29 વર્ષથી પ્રતિબંધ ફરમાવાયેલ તોપની સલામી માટે કોર્ટમાં અરજી કરી હતી. છેલ્લા 29 વર્ષમાં બીજી વખત તોપનું પરીક્ષણ કરાયું હતું. વડોદરાના નવલખી મેદાન ખાતે આ ઐતિહાસિક તોપનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા કોર્ટના કમિશનર નેહલ દવે અને પોલીસ અધિકારીઓ અને એફએસએલની હાજરીમાં આ તોપોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક તોપના સફળ પરીક્ષણ બાદ હવે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બાદમાં મંદિરની ઐતિહાસિક 180 વર્ષ જૂની તોપનો ક્યાં અને ક્યારે ઉપયોગ કરવો તે અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. બનાસકાંઠામાં સમૂહ લગ્નમાં 9 દંપતીના પાયા સ્કૂટર. બનાસકાંઠાના પાલનપુરમાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો. પ્રભુત્વમાં પગલાં પાડનાર નવ યુગલને આયોજકો તરફથી અનેક ભેટ સોગાદ અપાઈ. નવે નવ દંપતીને સ્કૂટર ભેટમાં અપાયા. પાલનપુર શહેરના લક્ષ્મીપુરામાં કડવા પાટીદાર સમાજનો સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો, જેમાં સમાજના દાતાઓએ બે હાથે દાનનો વરસાદ કર્યો. દાતાઓ તરફથી સમાજની દીકરીઓને કરિયાવરના ભાગરૂપે સ્કૂટર ગિફ્ટમાં અપાયા, જેને લઈ દંપતીએ ખુશી વ્યક્ત કરી. લક્ષ્મીપુરામાં કડવા પાટીદાર સમાજ દ્વારા આ 24મો સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. રાજકોટ જેલની કાળકોઠરી રંગીન બની, અનેક ચિત્રોથી જેલની દિવાલો સુશોભિત કરાઈ. આમ તો જેલનું નામ પડે એટલે લોકોને જેલની કાળકોઠરી યાદ આવે, જોકે રાજકોટની જેલની કોઠડી પણ હવે રંગીન બની. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ મધ્યસ્થ જેલમાં મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટે વિશેષ આયોજન કર્યું. જેલની અંદર મોટી સંખ્યામાં ચિત્ર દોરવામાં આવ્યા. જેલમાં જનારા કેદીઓની જિંદગી ફરી રંગીન બને તેવા હેતુથી ચિત્રકારો દ્વારા જેલની વિવિધ દિવાલોને રંગવામાં આવી. જેલની આ દિવાલો પર 96 જેટલા ચિત્રકારોએ વિવિધ ચિત્રો કર્યા. 100 કરતા વધુ ચિત્રો દોરી જેલની દિવાલોને સુશોભિત કરી નાખી. ચિત્રોમાં પેઇન્ટરો દ્વારા જેલના કેદીઓને વિવિધ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બ્લેક એન્ડ વ્હાઇટ દિવાલો પર ચિત્રો તૈયાર કરવા સાથે અમુક ચિત્રોમાં જેલની અંદરની દુનિયા પ્રસ્તુત કરવામાં આવી. જેલની અંદર લાઇબ્રેરી, ગૌશાળા, રસોડું, બેકરી સહિત અનેક જગ્યાઓને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવી. આ પ્રેરણાદાયી ચિત્રોથી કેદીઓના જીવનમાં પરિવર્તન આવે તેવો પ્રયાસ ચિત્રકારો દ્વારા કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા અને સમાજ સેવકો દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયાસો ત્યારે જ સાર્થક નીવડે કે જ્યારે ખરેખર કોઈ કેદીઓને જીવનમાં પરિવર્તન આવે. સુરતમાં એનિમલ લવર્સ માટે પેટલાથોન યોજાયું હતું. પશુ પક્ષીઓ અને પર્યાવરણ બચાવની થીમ પર વિશેષ ઇવેન્ટ. સુરતમાં પેટ્સ લવર માટે દર વર્ષે પેટલાથોનનું આયોજન કરી પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓને આ દિવસે એકત્રિત કરવામાં આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ સુરતમાં પેટલાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 8-9 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વેસુ વિસ્તારમાં વીઆર મોલની વચ્ચે યોજાતી આ ઇવેન્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં એનિમલ લવર્સ જોડાયા હતા. આ ઇવેન્ટમાં 400 લોકો પેટ્સને લઈને ભાગ લેવા પહોંચ્યા, જ્યાં વિવિધ પ્રજાતિના શ્વાન, બિલાડી, અલગ અલગ પ્રકારના પક્ષીઓ, ઇગ્વાના પણ જોવા મળ્યા હતા. તેની સાથે જ વેટરનરી ડોક્ટર્સ પેટ્સની કઈ રીતે સારસંભાળ રાખવી તે અંગે પણ વિનામૂલ્યે સલાહ આપવા માટે આવ્યા હતા. આ કાર્યક્રમમાં ત્યાં આવેલા લોકોને સીડબોલનું પણ વિતરણ કરાયું હતું, જેથી પર્યાવરણમાં પણ રક્ષા થઈ શકે. અલગ અલગ પ્રકારના ડોગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા. અરવલ્લીના મોડાસામાં બાબા સાહેબની પ્રતિમાનું લોકાર્પણ. મોડાસાના રસ્તાઓ જય ભીમ બાબા સાહેબ આંબેડકર જિંદાબાદથી ગુંજી ઉઠ્યા. બ્લુ રંગના ફ્લેગ સાથે લોકો ઉમટી પડતા મોડાસા બ્લુ રંગમાં રંગાયું, કેમ કે મોડાસામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ કરાયું. આઇકોનિક બસપોર્ટ સર્કલ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ભીમ સૈનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રતિમા અનાવરણ પહેલા સબલપુર સર્કલથી રાજલ બારોટના સુર સંગીત સાથે લાઈવ શોભાયાત્રા નીકળી આંબેડકર સર્કલે સંપન્ન થઈ. હજારોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા, તો બાઇક સાથે પણ યુવાનો યાત્રામાં સહભાગી બન્યા. ડીજેના તાલે લોકો ઝૂમ્યા. બાદમાં સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સહિત આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને ખુલ્લી મૂકી. 10,000થી વધુની મેદની ઉમટી પડતા મોડાસાના રસ્તા ટૂંકા પડ્યા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રામ મંદિરના નિર્માણ કાર્યમાં કામગીરી કરવા બદલ મોતીલાલ પ્રજાપતિનું સન્માન. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યમાં કામગીરી કરવા બદલ તાપીના બાજીપુરા ખાતેના મોતીલાલ પ્રજાપતિનું
કચ્છી સમાજે વિશેષ સન્માન કર્યું. મોતીલાલ પ્રજાપતિને રામ મંદિરના ગર્ભગૃહમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ મોતીલાલ પોતાના માદરે વતન પહોંચતા ગામ લોકોએ તેમનું સન્માન કર્યું. તાપીના બાજીપુરામાં કચ્છી પ્રજાપતિ સમાજ દ્વારા વિશેષ રીતે પુષ્પવર્ષા કરીને સન્માન કરવામાં આવ્યું. મોતીલાલ પ્રજાપતિએ રામ જન્મભૂમિ પર કામ કરવાનો તેમને જે અવસર મળ્યો છે તે બદલ ભાવ વિભોર થઈને પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને પરિવાર અને સમાજનો આભાર વ્યક્ત કર્યો. અમદાવાદમાં દીકરાના પ્રેમની સજા માતા અને બહેનને મળી. નરાધમ પ્રેમિકાના પરિવારે સાસુ અને નણંદની હત્યાનો કર્યો પ્રયાસ. અમદાવાદમાં દીકરાના પ્રેમની સજા માતા અને બહેનને મળી. દીકરો પ્રેમ પામવા પ્રેમિકાને ભગાડીને લઈ ગયો તો પ્રેમિકાના ભાઈઓએ જીવતા સળગાવવાની હત્યાનો પ્રયાસ કર્યો. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો યુવક પડોશમાં રહેતી પ્રેમિકા ભગાડી લઈ ગયો, જેથી યુવતીના પરિવારજનોએ યુવકની માતા અને તેના પરિવારને ધમકી આપી રહ્યા હતા. યુવકની માતા અને તેની દીકરી ઘરે સૂતા હતા ત્યારે યુવતીના ભાઈ, કાકા અને પિતરાય ભાઈ ઘરની બહાર આવીને તોડફોડ શરૂ કરી ચૂક્યા અને ત્યારબાદ બંને પર પેટ્રોલ છાડીને જીવતી સળગાવી હત્યાનો પ્રયાસ કર્યો. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ ફાર્મસીના વિદ્યાર્થી છે. બહેન પ્રેમમાં અંધ થઈને પ્રેમી સાથે ભાગી જતા ભાઈઓએ બદલો લેવા માટે યુવકની માતા અને બહેનને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં રસ્તા પરથી જતી કિશોરીની છેડતી કરનાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો. સુરતમાં આવા તત્વો બેફામ બન્યા છે. 12 જાન્યુઆરીએ બાળકીની એક શખ્સે છેડતી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બદનામીના ડરથી બાળકીના પિતાએ ઘટનાના 12 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે નરાધમને પકડવા અલગ અલગ ટીમ બનાવી 36 કલાકમાં જ પોલીસે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો અને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. આ અંગે વિડીયો વાયરલ કરનારના લોકોની પણ પોલીસ તપાસ કરશે. પોલીસે પોક્સકોની કલમ સાથે ઓળખ છતી થતા બે બાબતે ગુનો નોંધ્યો છે. શ્રમિક ઇસ્મી કિશોરીની ખુલ્લેઆમ છેડતી કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે છેડતી બાદ સોસાયટીમાંથી જઈ રહ્યો છે. સુરતમાં ટામેટા ન આપનાર પાડોશીની હત્યાથી ચકચાર. સુરતમાં રાત્રે શાક બનાવવા માટે એક પાડોશી બીજા પાડોશીના ઘરે ટામેટા માંગવા ગયો, પણ પાડોશીએ ટામેટા ન આપ્યા. આ જ વાતની અદાવત રાખી માંગવા આવનારે પાડોશીને છરીના ઘા ઝીકી દીધા. ગંભીર ઇજાને કારણે સારવાર મળે એ પહેલા જ પાડોશીનું મોત થયું. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મૃતક વિદ્યાધર પાંડવ શ્યામલ અને હત્યારો બંને શ્રમિક છે અને આજુબાજુમાં જ રહેતા હતા. હત્યારાનું નામ કાળુગુરુ સંતોષ ગુરુ છે, જેની સરથાણા પોલીસે ધરપકડ કરી લીધી છે. સાબરકાંઠામાં તસ્કરોએ પહેલા દારૂની મહેફિલ માણી પછી 3 ઘરમાં ચોરી કરી. સાબરકાંઠામાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. સાબરકાંઠાના ઈડરના મોહનપુરા સમર્થ બંગલોમાં 4 મકાનના તાળા તૂટ્યા છે. રાત્રિના સમયે જ્યારે મકાન માલિકો લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે જ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું અને ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા. ચોરી કરવા આવેલા તસ્કરોએ પહેલા દેશી દારૂની મહેફિલ માણી, ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો. સમગ્ર મુદ્દે ઈડર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. સોસાયટીમાં એક સાથે 4 મકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે. અમદાવાદના સરસપુરમાં આગ લાગવાની ઘટના બની છે. શારદા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી, જોકે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ તેજ કરી દેવાયો છે. કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભૂકંપના આંચકા અનુભવાયા. કચ્છમાં સૌથી વધુ 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જેના પગલે જિલ્લાના અનેક એરિયામાં છતના નળિયા હલ્યા, વાસણો પડી ગયા, લોકો ઘરની બહાર દોડ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ગાંધીધામથી 43 કિલોમીટર દૂર નોંધાયું, જ્યારે મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવા આંચકાનો અનુભવ થયો. આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ધમધમાટ શરૂ થયો. ભાજપ દ્વારા દમણ અને દાદરાનગર હવેલીની લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરાયું. દમણ અને દાદરાનગર હવેલીના પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીએ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે દમણના સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ તંડેલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ભાજપના હોદ્દેદારો દ્વારા આ પ્રસંગે કાર્યકરોને લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચારમાં લાગી જવા હાંકલ કરવામાં આવી. સાથે જ પૂર્ણેશ મોદીએ આગામી ચૂંટણીમાં બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં મંદિરમાં સેવા કરતા સેવક કાળુભાઈની હત્યા કરવામાં આવી. સેવક વાત્રક નદી કિનારે હનુમાનજીનું મંદિર બનાવી રહેતા હતા. રાત્રિના સમયે 55 વર્ષીય પૂજારીની ભોથળ પદાર્થના ઘા ઝીકી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણ થતા જિલ્લાના એસપી અને ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ઈડરના મુડેઠી નજીક જંગલ વિસ્તારમાંથી 2-3 માનવ કંકાલ મળી આવતા ખળભળાટ. માથાનો ભાગ અને પગ સાથે 2-3 કંકાલ મળી આવ્યા. અંદાજિત 5-6 મહિના કરતા વધારેના માનવ કંકાલ મળી આવ્યા.
ઈડર પોલીસે જાણ થતાં કંકાલ એકત્ર કરી એફએસએલ તપાસ માટે મોકલ્યા. કંકાલની સાથે સાથે સાડી અને ચપ્પલ પણ મળી આવ્યા. જંગલ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગના પેટ્રોલિંગને લઈને સવાલો ઉઠ્યા. હાલ કંકાલ મામલે ઈડર પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના કાપોદ્રામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. પોલીસે 22 વર્ષીય પરેશ ગોહિલને દબોચ્યો. રૂપિયાની લાલચ આપીને શખ્સે કૃત્ય આચર્યું. પોલીસે નરાધમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.